લિસનર લખે છે કે મારા વાળ સાવ પાંખા થઈ ગયા છે અને આગળ તો ટાલ પણ પડી ગઈ છે અને મોંઘું ઓપરેશન કરાવી શકું એમ નથી, તો મારે વાળનો ગ્રોથ વધારવા શું કરવું જોઈએ? આવા કેસમાં તમારે પહેલા વાળનું એનાલિસિસ કરાવવું જોઈએ. એના ઉપરથી તમારી કસ્ટમાઇઝ સારવાર નક્કી થશે કે તમને કોઈ વિટામિન્સની મેડિકેશન જરૂરી છે, કોઈ લગાવવાની દવા જરૂરી છે કે એવી સારવાર જરૂરી છે કે જેનાથી આગળ વધતું પણ અટકે ને વાળ આવે. અને થર્ડ થિંગ કે જે આધુનિક વાળની સારવાર કે જેની મગજથી વાળ પાછા લઈ આવી શકાય. દાખલા તરીકે અમે જે પીઆરપી સારવાર અને સ્ટેમ સેલ આપતા હોય એનાથી નવા હેર ગ્રોથ આવે છે, વાળ જે નબળા છે એ મજબૂત થતા હોય છે અને જે વાળ જતા રહ્યા છે એ ધીમે ધીમે ગ્રો થાય છે અને નાના 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 જે ફોલિકલ્સ હોય છે સ્ટિમ્યુલેટ થઈ અને મોટા થાય છે. તો આ ગ્રોથ છે એ ધીમે ધીમે તમારો સ્ટેપ બાય સ્ટેપ તબક્કાવાર સેશન્સ આપવામાં આવે તો એ વધતા પણ જાય છે. તો વાળનો ગ્રોથ વધારવો હોય તો આધુનિક સારવારની મદદથી પણ તમે સારવાર લઈ શકો. એ જ રીતે ઘર બેઠા તમારી લાઇફસ્ટાઇલ સુધારો. મોટાભાગના લોકો એક્સરસાઇઝ નથી કરતા, વોકિંગ નથી કરતા, એક્ટિવિટી નથી કરતા. એક્ટિવિટી એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. જો તમારે વાળનો ગ્રોથ સારો જોઈતો હોય તો પહેલા એક્ટિવિટી અને એક્સરસાઇઝ કરો, થોડું રેગ્યુલર યોગા મેડિટેશન કરો, કારણ કે સ્ટ્રેસ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જેના લીધે વાળ ખરે છે. અને સારામાં સારું ન્યુટ્રિશન્સ લો, ડ્રાય ફ્રૂટ લો, ફ્રૂટ્સ લો, વેજીટેબલ્સ લો, તો તમારા વાળનો ગ્રોથ સારો પણ થશે અને પાખા પણ નહીં પડે.